समाचार गांधीनगर थी जहां धोरण 12 विज्ञान प्रवाह ना पेपर चेकिंग नी प्रक्रिया परिपूर्ण थई गई छे। धोरण 12 सामान्य प्रवाह अने धोरण 10 ना पेपर चकासवानी कामगीरी चालू मे मासना अंत सुधी के जून ना प्रथम सप्ताह में हवे रिजल्ट जाहिर करी देवाय तेवी पण पूरेपूरी शक्यताओ छे। कोरोना वायरस संकट ना पगले 16 एप्रिल बाद पेपर चकासणी शुरू कराई हती जे पूर्ण थई होवाना समाचार छे। धोरण 12 विज्ञान प्रवाह ना पेपर चेकिंग नी प्रक्रिया पूर्ण થઈ ગઈ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નિર્મળ। નિર્મળ, શું છે વધુ અપડેટ? ચિરાગ, પરીક્ષા તો લેવાઈ ગઈ હતી પરંતુ જ્યારે પેપર ચકાસણીનો કાર્યક્રમ આવ્યો અને એવા સંદર્ભમાં જ આ લોકડાઉનની પરિસ્થિતિ સર્જાઈ, કોરોનાનું જે રીતે સંક્રમણ હતું અને તેના કારણે આ લોકડાઉન કરવાની ફરજ પડી એટલે પેપર ચકાસણી અટકી ગઈ હતી। જો કે 16 એપ્રિલથી આ પેપર ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે અને તે પૈકી હાલ શિક્ષણ વિભાગના સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। વિજ્ઞાન પ્રવાહના જે પેપર છે તેની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે। હાલ જે અત્યારે પેપર ચકાસણી ચાલી રહી છે તે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ના જે પેપર છે તેની ચકાસણી ચાલી રહી છે। જે રીતે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તેમાં વધુ માહિતી એ રીતે પ્રાપ્ત થઈ રહી છે કે લગભગ મે માસના અંત સુધીમાં અથવા તો જૂન માસની શરૂઆતમાં જ આ જે પરિણામ છે તે પરિણામ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરી શકાય તેવી શક્યતા છે। પેપર ચકાસણી તો પૂર્ણ થઈ ગઈ છે, સાથે સાથે હવે રિઝલ્ટની બનાવવાની પ્રોસેસ પણ શરૂ થઈ ગઈ છે તેવી માહિતી શિક્ષણ વિભાગ પાસેથી પ્રાપ્ત થઈ રહી છે। ધન્યવાદ નિર્મલ તમામ જાણકારી બદલ। તો હવે રિઝલ્ટ લગભગ મે માસના અંતમાં આવી શકે છે આ પ્રકારના સંકેત અત્યારે મળી રહ્યા છે।